જ્યારે પર્યાવરણ હૂફાળું હોય ત્યારે આપણા શરીર પર પરસેવો થાય છે આપણા શરીર પર પરસેવો થાય છે અને તે પરસેવો ઠંડો હોય છે તે શરીરને ઠંડુ રાખવા અથવા વધુ ગરમીથી દૂર રાખતું હોય તેવો અનુભવ થાય છે તો આવું કઈ રીતે થાય છે આવું થવા માટે રાસાયણિક પ્રક્રિયા થાય છે માટે આ શારીરિક ઘટના બાષ્પીભવન ધારણ છે બાષ્પીભવન એટલે કે ઠંડક પાણી પરસેવાની વરાળ થઈ આપણા શરીરને ઠંડુ કરે છે પરંતુ વાસ્તવમાં આ કઈ રીતે થાય છે ધારો કે આ તમારો હાથ છે તેને હું અહીં દોરી રહી છું તે કંઈક આ પ્રમાણે થશે તે આ પ્રમાણે છે અને હુંફાળા વાતાવરણના કારણે તમારા હાથ પર પાણીના ટીપા જોવા મળે છે જો આપણે તેને ધ્યાનથી જોઈએ તો આ આ પાણીના અણુના ઘટક કણો છે છે અહીં પરસેવો એ તે પાણી જ છે હવે આપણે તાપમાન અને ગતિ ઉર્જા વિશે ચર્ચા કરીએ દરેક પરમાણુની ગતિ ઉર્જા જુદી જુદી હોય છે તેઓ ઘણી બધી રીતે અથડાઈ શકે અને ઘણી બધી રીતે વેગમાં રૂપાંતર કરી શકે જો આની ગતિ ઉર્જા વધારે હોય તો તે આ દિશામાં ગતિ કરશે જો આની ગતિ ઉર્જા ઓછી હશે તો તે આ દિશામાં ગતિ કરશે જો ઊર્જા મધ્યમ હશે તો તે આ દિશામાં ગતિ કરશે અને જો આની ગતિ ઉર્જા ખૂબ જ વધારે હશે તો તે આ દિશામાં ગતિ કરશે તેને આધારે આપણે જોઈ ગયા છીએ કે પાણીમાં હાઇડ્રોજન કઈ રીતે આંશિક ધનના છેડે અને આંશિક ઋણના છેડે જોડાય છે તે પાણીને એકઠો રાખશે આ બધી બાબતો એકબીજા પાસેથી જ પસાર થશે અને પાણી આ રીતે જ ભેગું રહે છે તેનું કારણ હાઇડ્રોજન બંધ છે ઓરડાના તાપમાને સરેરાશ ગતિ ઉર્જા તેટલી ગરમ હોતી નથી જો આપણી પાસે અલગ અલગ કણો હોય અથવા અલગ અલગ અણુઓ હોય તો તેઓ યોગ્ય સ્થાને હોવા છતાં તેમની ગતિ ઉર્જા ખૂબ વધારે હોય છે જો તેઓ સપાટીની નજીક હોય અને તેમની ગતિ ઉર્જા એ બાજુના પાણીના અણુના હાઇડ્રોજન બંધને આસાનીથી તોડી શકે તેઓ પાસેના હાઇડ્રોજન બંધને આસાનીથી તોડી શકે અને વાતાવરણના દબાણને દૂર કરવા માટે ધારો કે વાતાવરણમાં આ ગેસના અણુઓ છે આ પ્રમાણે તે આસાનીથી બંધ તોડી શકે અને ફરીથી જોડાઈને હાઇડ્રોજન બંધ બનાવી શકે અહીં આ ભાગ અહીં આ ભાગ આસાનીથી તૂટી પાણીની વરાળ સ્વરૂપે વાતાવરણમાં પ્રવેશે તે ગેસના સ્વરૂપમાં ફેરવાય તે પાણીના બીજા અણુઓથી જૂદું પડે જે હાઇડ્રોજન બંધ બનાવી ન શકે આમ ગરમ કરતા અથવા બાષ્પીભવનની પ્રક્રિયા વડે શું થાય વધુ ગતિ ઊર્જા ધરાવતો કણ તેમાંથી દૂર થાય તો શરેરાશ ગતિ ઊર્જામાં શું ફેરફાર થાય જ્યારે વધુ ગતિ ઊર્જા ધરાવતો કણ દૂર થાય જે મોટે ભાગે દૂર થતા જ હોય છે ત્યારે શરેરાશ ગતિ ઊર્જામાં ઘટાડો થાય શરેરાશ ગતિ ઉર્જામાં સરેરાશ ગતિ ઊર્જામાં ઘટાડો થાય અથવા બીજી રીતે કહીએ તો તેના તાપમાનમાં ઘટાડો થાય કારણ કે આ પરમાણુઓ પાણીની વરણમાં રૂપાંતર પામે ત્યારે તેમની ગતિ ઊર્જા વધુ હોય છે ઊર્જાનું રૂપાંતર થવાથી તે છૂટા પડે છે માટે જે અહીં બચે છે તેમની સરેરાશ ગતિ ઊર્જા ઓછી હોય છે હવે આપણો હાથ કઈ રીતે ઠંડો થતો હશે આપણો હાથ પણ અણુઓનો બનેલો હોય છે ધારો કે આ હાથની સપાટી છે અને આ બધા અણુઓ છે તેઓ અમુક ગતિ ઊર્જા ધરાવે છે તેઓ અમુક ગતિ ઊર્જા ધરાવે છે અને કંપન પામે છે તેઓ આ પ્રમાણે કંપન પામશે ખાસ કરીને ઘન સ્વરૂપમાં અને તેઓ એકબીજાની સાથે બંધથી જોડાયેલા હોય છે ધારો કે આપણી સપાટી પર પાણીના અણુઓ હોય આ પાણીનો અણુ છે આ પણ પાણીનો અણુ છે અને આ પણ પાણીનો અણુ છે અને તેઓ આ પ્રમાણે હાઇડ્રોજન બંધથી જોડાયેલા હોય છે જે રીતે વધુ ઘટતી ઊર્જા ધરાવતો પાણીનો અણુ છૂટો પડે છે ધારો કે આ અણુ છૂટો પડે છે તો જે બાકીના અણુ હોય તેમની સરેરાશ ગતિ ઊર્જા ઓછી હોય છે તેથી તાપમાન ઘટે છે અને શરીરના અણુઓ જે ગરમ થયા હતા તે ધ્રુજારી પામીને આ પાણીના અણુઓમાં પ્રવેશે છે અને તેમનામાં રહેલી ગતિ ઉર્જા કરતાં વધુ ઊર્જા છે અને તેમનામાં રહેલી ગતિ ઉર્જા કરતાં ઉર્જા વધારે છે જે ફરીથી દૂર થશે આથી આ દરેક પાણીના અણુ ગરમ થઈને દૂર થાય છે આમ ગરમી આપણા શરીરમાંથી દૂર થાય છે જે આપણા હાથને ઠંડો રાખે છે આ રીતે બાષ્પીભવન ઠારણ કાર્ય કરે છે